નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂતી હેલ્પમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 10 જૂન 2024. આજના સવારના 7:30 વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છૂટા છવાયા વિસ્તારોમાં હળવો ભારે વરસાદ પડી શકે. ગઈકાલે પણ ગુજરાતના દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો, જેમાં ખાસ કરીને અમરેલી પંથક તેમજ દક્ષિણ ગુજરાતમાં નવસારી, સુરત, વલસાડ, ડાંગ, તાપી આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. તો આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે, તેમજ ચોમાસુ હવે ગુજરાતની એકદમ નજીક પહોંચ્યું છે, તો ક્યારે ગુજરાતમાં એન્ટ્રી કરશે જોઈએ સંપૂર્ણ અપડેટ. ચેનલ બનાવવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. સૌથી પહેલા મિત્રો, અત્યારના સમયની અપડેટ જોઈએ તો અત્યારે સૌરાષ્ટ્રના જે આ વિસ્તારો છે જેમાં વાદળા જોવા મળે છે, અને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેમાં પણ કાળા ડિબાંગ વાદળા ઘેરાયેલા છે. આજે બપોર પછી પણ સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી માહોલ આપણને જોવા મળશે. પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ, ક્યાંક ક્યાંક વાવણી લાયક વરસાદ પણ થઈ શકે છે. સૌથી પહેલાં આપણે અત્યારના સમયની અપડેટ ઉપર નજર કરીએ તો અત્યારે પણ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સુરત હોય, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, નવાપુર આ બધા વિસ્તારોમાં સામાન્ય વરસાદ આપણને જોવા મળે છે. આજે બપોર પછીના સમયની વાત કરીએ તો આજે બપોર પછીના સમયે પણ અમરેલી પંથકના જે વિસ્તારો છે, અમરેલી, બગસરા, ધારી, સાવરકુંડલા, પાલીતાણા, શિહોર તેમજ બાબરા, રાજુલા, મહુવા સુધીના વિસ્તારોમાં સામાન્ય પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. તો દક્ષિણ ગુજરાતમાં બીલીમોરા, વાંસદા, ડાંગ, સાપુતારા, સતાણા, ભવનાથ, અંબોશી તેમજ ખાડોલી, કપરાડા, વાની આ જે બધા વિસ્તારો છે તેમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળશે. હવે આપણે વાત કરીએ 11 તારીખની, એટલે કે આવતીકાલે સવારના સમયે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને બીલીમોરા હોય, વાપી હોય, ભવનાથ, અંબોશી, સાપુતારા, વાંસદા, વાની, સતાણા આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે. તો જોઈએ આવતીકાલે ખાસ કરીને બપોર પછીના સમયની અપડેટ, જેમાં પણ દક્ષિણ ગુજરાતના જે ભાગો છે તેમાં સામાન્ય પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. 12 તારીખે સવારની અપડેટ જોઈએ તો સવારના સમયે ખાસ કરીને કોડીનાર, ઉના, તુલસીશ્યામ, રાજુલા, મહુવા તેમજ સાવરકુંડલા, પાલીતાણા, તળાજા આજુબાજુના જે વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતની અંદર સુરત, કોસંબા, બારડોલી, નવસારી, તાપી પંથક તેમજ બીલીમોરા, વલસાડ, વાપી આ બધા જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના રહેલી છે. તો ખાસ કરીને 12 તારીખે બપોર પછીની અપડેટ જોઈએ. 13 તારીખની સવારની અપડેટ જોઈએ તો તેમાં પણ અરબી સમુદ્ર નજીકના વિસ્તારો વેરાવળ છે, કોડીનાર, ઉના, તુલસીશ્યામ, રાજુલામાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળશે. તો બપોર પછીના સમયની અપડેટ જોઈએ તો બપોર પછીના સમયે પણ આ બધા વિસ્તારોમાં વરસાદી માહોલ આપણને જોવા મળશે. 14 તારીખની સવારની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં વરસાદી માહોલ જોવા મળશે, જેમાં ખાસ કરીને કેશોદ, માંગરોળ, જૂનાગઢ, બગસરા, અમરેલી, સાવરકુંડલા, ધારી, વિસાવદર, તુલસીશ્યામ, રાજુલા, મહુવા, વેરાવળ, કોડીનાર અને ઉના પંથક, બાબરા, ગોંડલ, સાપર, વેરાવળ, જસદણ, બોટાદ, બરવાળા, ગઢડા, વલભીપુર, ચોટીલા, થાન, સુરેન્દ્રનગર, લીંબડી, રાણપુર, ધંધુકા આજુબાજુના જે વિસ્તારો છે, નળ સરોવર આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ આપણને વરસાદી માહોલ જોવા મળશે. જોઈએ હવે 14 તારીખની સાંજની અપડેટ, તો તેમાં પણ વરસાદની સંભાવના રહેલી છે. તો ખાસ કરીને 15 તારીખની અપડેટ જોઈએ. 15 તારીખમાં પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. ચોમાસુ અત્યારે હાલ મુંબઈ પહોંચી ગયું છે તેવી અપડેટ આપણને મળી છે. તો આગામી 18 તારીખની વાત કરીએ તો તેમાં પણ તાપી, વલસાડ, નવસારી અને ડાંગની અંદર વરસાદની સંભાવના છે. અરબી સમુદ્રની જે સિસ્ટમ છે ધીમે ધીમે 19 તારીખ આજુબાજુ ગુજરાતની અંદર એન્ટ્રી કરશે અને ચોમાસાની શુભ શરૂઆત કરશે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોની વાત કરીએ તો સૌથી વધારે સુરત, બારડોલી, તાપી, નવસારી, બીલીમોરા, વાંસદા, ડાંગ તેમજ વલસાડ, વાપી, ભવનાથ, અંબોશી, કપરાડા, ખાડોલી આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે. ખાસ કરીને મિત્રો વાત કરીએ તો અત્યારે જે ચોમાસાની એક્ટિવિટી છે તે મુંબઈ આજુબાજુ ગઈકાલે પહોંચી ગઈ છે, એટલે કે ચોમાસું મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો કવર કરી મુંબઈ સુધી પહોંચ્યું છે. નાસિક, પાલઘર આજુબાજુ પહોંચવાની તૈયારીમાં છે. ત્યારે
હવે આપણે વાત કરીએ ગુજરાતમાં ક્યારે પહોંચી શકે તેની. મિત્રો, અત્યારે ચોમાસાની જે ગતિવિધિ છે તે મુંબઈ સુધી પહોંચી ગઈ છે, પરંતુ ત્યાર પછી ચોમાસું ગુજરાત સુધી પહોંચવાની અંદર થોડીક બ્રેક લાગશે. એટલે કે એકંદરે એવું જોવા મળતું હોય છે કે મુંબઈમાં ચોમાસું 10 તારીખે પહોંચે તો ગુજરાતની અંદર 4-5 દિવસમાં એટલે કે 15 તારીખ આજુબાજુ ચોમાસાની ગતિવિધિ ચાલુ થતી હોય છે. પરંતુ અત્યારે ચોમાસાની ગતિવિધિને એન્ટી સાયક્લોન નડે એટલા માટે ગુજરાતમાં પહોંચ્યા પછી 3-4 દિવસ સુધી બ્રેક લાગશે. ત્યાર પછી ચોમાસું આગળ વધશે તો ખાસ કરીને 18 તારીખથી લઈ અને 21 જૂન સુધીની અંદર ગુજરાતની અંદર એન્ટ્રી કરશે, જે દક્ષિણ ગુજરાતના ભાગોમાં. ત્યાર પછી 21-30ની અંદર સમગ્ર ગુજરાતને કવર કરી લેશે. તો આ રીતે ચોમાસાની જે ગતિવિધિ છે તેમાં ફેરફારો થતા હોય છે. હવે આપણે વાત કરીએ પવનની ઝડપ કેવી જોવા મળશે. કચ્છના વિસ્તારોમાં જોઈએ આજે તો ખાસ કરીને આજે સાંજના સમયે કચ્છના વિસ્તારોમાં 48 કિલોમીટર પ્રતિ કલાક, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 49 કિલોમીટર પ્રતિ કલાકની ઝોંટાના પવનોની ઝડપ રહેશે. આવતીકાલે કચ્છમાં 52, સૌરાષ્ટ્રમાં 47. 12 તારીખની વાત કરીએ તો કચ્છની અંદર 50, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં 52-53 કિલોમીટર પ્રતિ કલાક. 13 તારીખે કચ્છની અંદર 49, ઉત્તર ગુજરાતમાં 42 તેમજ સૌરાષ્ટ્રમાં 47 કિલોમીટર પ્રતિ કલાક. આગામી 14 તારીખમાં કચ્છમાં 53, સૌરાષ્ટ્રમાં 42 કિલોમીટર પ્રતિ કલાક. 15 તારીખની વાત કરીએ તો કચ્છની અંદર 52 તેમજ સૌરાષ્ટ્રમાં 52, દક્ષિણ ગુજરાતમાં 49-50 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળશે. 16 તારીખમાં કચ્છમાં 47, ઉત્તર ગુજરાત 42, સૌરાષ્ટ્રમાં 54, દક્ષિણ ગુજરાતમાં 44 કિલોમીટર પ્રતિ કલાક. આગામી 17 તારીખની વાત કરીએ તો કચ્છની અંદર 55, સૌરાષ્ટ્રમાં 55, દક્ષિણ ગુજરાતમાં 56 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દરિયાકિનારાના ભાગોમાં પવન ફૂંકાશે. 18 તારીખમાં કચ્છમાં 60-62, જામનગર મોરબી 61, ભાવનગર સાઇડ 58, બાકીના વિસ્તારોમાં 47, સુરત વલસાડ ભરૂચ 53 કિલોમીટર પ્રતિ કલાક, મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત 45 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળશે. આગામી 19 તારીખે કચ્છની અંદર 62-66 સુધીની પવનની ઝડપ, ઉત્તર ગુજરાતમાં 57, સૌરાષ્ટ્રના મહુવા સાઇડ 61, બાકીના વિસ્તારોમાં 55, દક્ષિણ ગુજરાતમાં 66 કિલોમીટર પ્રતિ કલાકની અને મધ્ય ગુજરાતની અંદર 47 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળશે. તો આ રીતે ગુજરાતમાં તોફાની પવન ફૂંકાશે. હવે લાગે છે કે ખાસ કરીને ચોમાસાને બ્રેક લાગે તો ગુજરાતમાં ભીમ 11 એટલે કે આદરા નક્ષત્રમાં વાવણા થાય તેવો વરસાદ સમગ્ર ગુજરાતમાં જોવા મળશે. તો ખેડૂત મિત્રો, ફરી વખત મળીશું નવી અપડેટમાં. જોતા રહેજો ઓન્લી ખેડૂત હેલ્પ.